નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર આજે આપણે ધોરણ નવની જે આ પ્રશ્ન બેંક છે મૂલ્યાંકન કસોટીની એની આપણે ચર્ચા કરીશું જો વિદ્યાર્થી મિત્રો આપણા જે યુટ્યુબ ચેનલ ઉપર જે પણ પ્રશ્ન બેંકો ક્વેશ્ચન બેંક મૂકવામાં આવે છે એ બધી જ પ્રશ્ન પ્રશ્નોત્તરી અને એ બધા જ ક્વેશ્ચન તમારા એકેડેમિક વર્કમાં તમને ખૂબ જ મદદ કરશે નવમા અને દસમા ધોરણ પ્રશ્ન બેંક આધારિત જે પણ મૂલ્યાંકન કસોટીઓ છે એના પ્રશ્નપત્ર તમને તૈયારી કરવામાં અમારી એ ચેનલના જે વિડીયો છે અમારું જે માર્ગદર્શન છે એ તમને ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે તો એના માટે આપણે શું કરીએ છીએ તો પહેલાં આપણે શું કરીએ કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે ક્વેશ્ચન બેંક એના વિશે આપણે વાત કરીશું તો ટોટલ ટ્વેન્ટી ફાઈવ માર્ક્સ હશે સ્ટાન્ડર્ડ નાઇન તો એના માટે પહેલાં તો આપણે શું કરીએ માળખું જોઈ લઈએ તો જો પહેલી વાત તો એ કે કોઈપણ વિષયની કોઈપણ સબ્જેક્ટની તમે તૈયારી કરવા બેસો એટલે પહેલી વસ્તુ એ છે કે તમે એની શું કરો જેનું માળખું છે સ્ટ્રક્ચર છે એ પેલા વ્યવસ્થિત સ્ટડી કરી લો કે જેનાથી તમને આઈડિયા આવે કે પરીક્ષામાં કઈ રીતે પૂછાશે અને આપણું માઇન્ડસેટ એ રીતે તૈયાર થઈ જાય તો એના માટે વિભાગ એમાં અમાના જોડકાઓની કોઈ એક જોડ પસંદ પસંદ કરવી અને દરેક પ્રશ્નનો એક ગુણ એટલે આમાં વિભાગ એમાં જે ક્વેશ્ચન હશે કે જોડકાની એક જોડ પસંદ કરી મતલબ કે એ બધા એક એક ગુણના જે વિભાગ એ છે એ પર ક્વેશ્ચન તમને કેટલા આપશે એક માર્ક્સ આપશે બરાબર તો એવા ચાર ક્વેશ્ચન હશે ત્યાર પછી બી વિભાગમાં પણ એમ જ હશે એક ક્વેશ્ચનનો એક ગુણ હશે બરાબર એમાં એક પ્રશ્ન કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરીને લખવાનો એનો આન્સર એવી રીતે પણ આવી શકે બરાબર તો આમાં મોસ્ટલી શું હશે ક્વેશ્ચન હશે જે તમારા ચેપ્ટરના અકોર્ડિંગ હશે ત્યાર પછી સેક્શન જે સી છે એમાં જે તમારું ગ્રામર ભાગ છે જોડણી સુધારો સમાનાર્થી વિરુદ્ધાર્થી ધાતુ પ્રત્યય કાળ વગેરે આ બધાનો એક એક માર્ક્સ હોય પણ આ જે છે ને એ ગ્રામર કહી શકાય કે સ્કોરિંગ સ્કોરિંગ હોય જે પાર્ટ કહેવાય ને એ પણ કહી શકાય અને પ્લસ જો તમે એની વ્યવસ્થિત તૈયારી કરો તો આમાં તમને સારામાં સારા માર્ક્સ અપાવી શકશે ત્યાર પછી છે તમારે નિબંધ લખવાનો એના ટોટલ ચાર માર્ક્સ હશે ટોટલ ટ્વેન્ટી ફાઈવ હશે બરાબર ટ્વેન્ટી ફાઈવ માર્ક્સનું પેપર હશે એમાંથી એના કેટલા હશે ચાર માર્ક્સ હશે હવે આપણે પેપર જોઈએ એટલે તમને આઈડિયા આવે જે આપણે પેલો વિભાગ હતો ને કે એમાં શું છે કે વિભાગ એ હશે બી હશે હશે જેમાં તમને નામ આપ્યું અને એ એ જે કે લોહી છે તો આ માંથી કોને લખવું છે તમારે એની સામે શું કરવાનું છે જોડવાનું છે તો આના શું હશે બે માર્ક્સ હશે તમારે અને એમાં તમને ઓપ્શન મળશે બરાબર ત્રણ ઓપ્શન આપેલા છે સોરી બે બે ઓપ્શન મળશે એકમાં બે ઓપ્શન મળશે તમને અમુક જે જે છે કે બે વસ્તુ મને વ્યવસ્થિત આવડે છે તો તમે એ શું કરી શકો છો કે સપોઝ કે તમને ઉપરનું છે એમાં એક આવડે છે એક નથી આવડતું પણ નીચેમાં બેય આવડે તો તમે જે આવડતું હોય વધારે વ્યવસ્થિત અને જેમાં તમે શ્યોર હોય એ તમે કરી શકો ત્યાર પછી બ તો બ માં શું છે કે ગમે તે એક પ્રશ્નનો એક વાક્યમાં લખવાનો જવાબ તો ટોટલ અહીંયા પાંચ ક્વોશ્ચન હશે આ તમારા પાઠને આધારિત હશે જેટલા પણ ચેપ્ટર જે છે ગુજરાતીના જેટલા પાઠ છે જેટલા પ્રકરણ છે એ તમારે આવવાના છે એમાંથી જ આ ક્વેશ્ચન હશે જેમ કે અમૃતકાકી મંગુને દવાખાને મૂકવા શા માટે તૈયાર થયા પછી મંગુ સિવાય અમૃતકાકીને કેટલા સંતાન હતા આ બધા ક્વેશ્ચન એવા છે જે બહુ નોમિનલ છે અને આનું એક એક વાક્યમાં શું હોય છે જવાબ હોય છે કે અમૃતકાકી મંગુની વાતમાં વટલાઈ ગયા એટલે પછી લેખકના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે પછી બીજા દેશના લોકો કેળાની શું કરે છે તો આ બધા શું કરવાના છે એક એક વાક્યમાં જવાબ લખવાના છે ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો હવે આમાં શું થશે તમારે આપણે જેમ કે બે મા તમને અમુક વસ્તુનો આઈડિયા હોય જ કે ભાઈ બે માર્ક્સનો નો સવાલ છે તો આપણે એમાં કઈ ત્રણ ત્રણ પેજ ભરીને ના લખવાનું હોય બરાબર તો તેમાં એના માટે તમે ચાર પોઈન્ટ મતલબ આ સાતથી આઠ લાઈન લખો ઇનફ છે કે ગુજરાતીના સોરી અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી આપણી મૂળ સંસ્કૃતિ કઈ છે ત્રીજો ક્વેશ્ચન છે કે અમૃતકાકી મંગુને કેવી દેખરેખ રાખતા કૃતિને આધારે જણાવો ત્યાર પછી માક્ષર મહિનો અમૃતકાકીનો આરાધ્ય દેવ બની ગયો કારણ કે પછી અમૃતકાકીએ દવાખાનામાં મંગુ માટે કેટલી ભલામણો વર્ણવી એ બધું જણાવો તો આ બધાના શું હશે બબે માર્ક્સ હશે આમાં પણ તમને ઓપ્શન મળશે કે તમે કોઈપણ ત્રણ લખો કોઈપણ ચાર લખો વોટેવર ઓકે ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો લોહીની સગાઈની શિક્ષકતાની યથાર્થતા જણાવો છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી તમે શું શીખ્યા મમતામયી મા તરીકે અમૃતકાકીનું પાત્ર નિરૂપણ કરો કે એઝ અ મા એણે કઈ કઈ વસ્તુઓ કરી છે મંગુ માટે એ બધી આમાં શું કરવાની છે તમારે એક્સપ્લેન કરવાની છે ત્યાર પછી છાલ છોતરા અને ગોટલા પાઠમાં વ્યાજ સ્તુતિના પ્રયોગ દ્વારા લેખક આપણી કઈ નબળાઈ તરફ કટાક્ષ કરે છે અને પાંચમો ક્વેશ્ચન છે કે લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનું વર્ણન દવાખાનાનું વર્ણન કરો હવે ત્યાર પછી છે પાર્ટ બી જે છે તમારો પદ્ય વિભાગ એમાં પણ સેમ પેટર્ન પહેલા શું હશે જોડકાર ટાઈપ હશે કે કરે તે કરે ઈ જીતે અને પુત્ર વધુનું સ્વાગત તો એ એ બે કોને લખેલું છે એના વિશે તમારે કહેવાનું છે તો એમાં પણ તમને ત્યાર પછી જે બ છે એમાં તમારે શું હશે એક એક વાક્યના પ્રશ્નો હશે તેમાં ટોટલ પાંચ ક્વેશ્ચન આપેલા છે કે આપણો પાસે છે કવિ પુત્રવધુને કોની સાથે સરખાવે છે કવિ ને ઘરનું શું ગણાવી અને અદભુત ગૌરવ કરે છે તો આ પાંચ ક્વેશ્ચન છે એ પાંચે પાંચના એક એક વાક્યમાં જવાબ લખવાના છે ત્યાર પછી ત્રણ ચાર વાક્યના જવાબ કે જેના એક ક્વેશ્ચનના બે માર્ક્સ હોય કે કામ કરે એ જીતે કાવ્યમાં માલમ શબ્દ શા માટે પ્રયોજવામાં આવ્યો છે ત્યાર પછી દેશના વિકાસ માટે કવિ યુવાધનને શું કહેવાય છે કહે છે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી કવિની દૃષ્ટિએ પુત્રવધુનું મૂલ્ય શું છે કવિ પુત્રવધુને બે બે કુળની ઉજાળનારી શા માટે કહે છે તો એ ક્વેશ્ચનના આન્સર તમારે લખવાનો છે ત્યાર પછી છે નીચે આપેલા

પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો પુત્રવધુ આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ શા માટે કહે છે